નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી એમાં આપણે ત્રીજું યુનિટ ચાલે છે મહેનતનો રૂટલો. આપણે એમાં જોઈએ 1 થી 55 પ્રશ્ન. એમાં તમે તમારી આઈબુકમાં 1 થી 55 પ્રશ્ન સુધી લખ્યા છે. હવે આપણે જોઈએ 56મો પ્રશ્ન. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો પહેલું છે પગનું રક્ષણ કરનાર. તો પગનું રક્ષણ કરનાર શું છે? તો પગરખા, આપણે જે પહેરીએ છીએ તે. બીજું જોઈએ સ્પર્શ માત્રથી લોઢાને સોનામાં બદલી નાખનાર મણી, એને આપણે શું કહેવાય? પારસ મણી. ત્રીજું, ઘેર ઘેર ફરીને ભિક્ષા માંગવી, તો એને શું કહેવાય? માધુકરી. ચોથું, પોતાના બાવડાના બળથી પોતાનું ભાવિ ઘડનાર આપકર્મી, જે પોતે જે પોતાના બાવડા બળથી એટલે કે જે પોતાના મહેનતથી જે કામ કર્યું હોય, પોતાનું ઘડતર કર્યું હોય, એને શું કહેવાય? આપકર્મી. હવે જોઈએ 57મો, નીચેના શબ્દોને શબ્દકોશની કક્કાવાળીના ક્રમમાં ગોઠવો. આપણને 2 આપેલા છે તો આપણે એને કક્કાવાળીના ક્રમમાં ગોઠવીએ. મહારાજ, ઓઝા, સાધુ, મોચી, પગરખા, પૈસા. હવે આપણે જોઈએ, પહેલાં આપણે અ આવશે કક્કાવાળીના ક્રમમાં. તો પહેલું આવશે ઓઝા, ર, પગરખા, પછી આવશે પૈસા, મહારાજ, મોચી અને સાધુ. હવે આપણે જોઈએ બીજું, નવાઈ, રૂપિયો, વાયદો, બેફિકર, દુનિયા. તો પહેલાં આવશે દુનિયા, પછી નવાઈ, બેફિકર, રૂપિયો અને વાયદો. હવે આપણે જોઈએ 58નો, નીચેના કોષ્ટકમાંથી દર્શાવ્યા પ્રમાણે રૂઢિપ્રયોગો શોધો, જે તે રૂઢિપ્રયોગના અર્થ સામે તે રૂઢિપ્રયોગ લખો. આપણને કોષ્ટક આપેલું છે, એની સામે આપણે એના રૂઢિપ્રયોગનો અર્થ આપણને લખવાનો છે. તો આપણે જોઈએ આડી અને ઊભી. તો ઉપર જો તમે પેલું આપેલું છે, બીજી ત્રીજી લાઇનમાં આડી લાઇન, પેટનો ખાડો પૂરવો. તો આપણને શું આપેલું છે? પેટનો ખાડો પૂરવો. પછી જોઈએ એની નીચેની લાઇનમાં ઊભી લાઇન, બેઠા બેઠા ખાવું. પછી એની બાજુમાં પગ ઉપાડવો. પછી છે નીચેની ત્રીજી લાઇનમાં, ઉપરથી ત્રીજી લાઇન છે એમાં આપણે આડી લાઇન છે, ખૂણામાં નાખવું. હવે જોઈએ નીચેથી ચોથી પાંચમી લાઇન છે આડી, જીવ બળવો. પછી એનાથી નીચેની જે છઠ્ઠી લીટી છે એ બાવડાના બળથી. આ બધી શું છે? રૂઢિપ્રયોગ છે. એનો અર્થ સામે તે રૂઢિપ્રયોગ લખો. તો અહીંયા આપણને આપેલું છે જીવ બળવો, પેલું આપણને આપેલું છે જીવ બળવો. તો આપણને ઉદાહરણ એક આપેલું છે પગ ઉપાડવો. તો પગ ઉપાડવાનો અર્થ શું થશે? ઝડપથી ચાલવો. પછી જીવ બળવો, તો દુઃખી થવું. સામે તમને આપેલું છે, ખાલી ખાનામાં તમારે એની કહેવત રૂઢિપ્રયોગ લખવાનો છે. પછી ખૂણામાં નાખવું, પછી એમાં એનો અર્થ આપણને આપેલો છે બેદરકારીથી બાજુમાં મૂકવું. બાવડાના બળથી, તો જાત મહેનતથી. બેઠા બેઠા ખાવું, શ્રમ કર્યા વિના નિરાંતે ઉપભોગ કરવો. હવે પાંચમું જોઈએ પેટનો ખાડો પૂરવો, તો જીવન નિર્વાહ કરવો. હવે આવ્યું છે 59મું, નીચેના રૂઢિપ્રયોગ અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવો. આપણને રૂઢિપ્રયોગ આપેલો છે એનો અર્થ આપીને આપણે વાક્ય પ્રયોગ કરવાનો છે, વાક્ય બનાવવાનું છે રૂઢિપ્રયોગ. હવે પેલું જોઈએ રૂઢિપ્રયોગ પગ ઉપાડવો, તો એનો અર્થ થશે ઝડપથી ચાલવું. તો આપણે એનું વાક્ય લખીએ, ચાલીને જાત્રા કરતી વખતે પગ ઉપાડવા જોઈએ. બીજું જોઈએ બાવડાના બળથી, જાત મહેનતથી. તો એનું વાક્ય જોઈએ, બાવડાના બળથી મેળવેલો રોટલો ખાવામાં સાચો આનંદ છે. હવે જોઈએ ત્રીજું, જીવ બાળવો, દુઃખી થવું. વાક્ય જોઈએ, મહેમાન જમ્યા વિના નીકળી ગયા તો આપણને જીવ બળે છે. હવે જોઈએ ચોથું, બેઠા બેઠા ખાવું, મહેનત કર્યા વગર ખાવું. તો આપણે વાક્ય બનાવીએ, આળસુ લોકો બેઠા બેઠા ખાતા જોવા મળે છે. હવે જોઈએ પાંચમું, નિશાસો નાખો,
દુઃખની આહ નાખવી એટલે કે પસ્તાવો કરવો, બે અર્થ થશે એના. હવે આપણે વાક્ય જોઈએ. દુઃખી થયેલા લોકો પોતાની જાત પ્રત્યે ક્યારેક નિશાસો નાખે છે. હવે જોઈએ છઠ્ઠું, પેટનો ખાડો પૂરવો. તો ભૂખ સંતોષવી, જીવન નિર્વાહ કરવો. વાક્ય જોઈએ, ભિક્ષુકો ભિક્ષા માંગીને પેટનો ખાડો પૂરે છે. હવે સાતમું, ખૂણામાં નાખવું, બેદરકારીથી બાજુમાં મૂકવું. તો વાક્ય જોઈએ, શાળાએથી આવતાની સાથે જ આપણે ફક્ત દફતર ખૂણામાં નાખીએ છીએ. હવે આઠમું જોઈએ, કિંમત કરવી, માપ કાઢી લેવું, કદર કરવી. તો વાક્ય જોઈએ, શેઠે એક બે પ્રશ્ન પૂછીને નોકરની કિંમત કરી લીધી. હવે જોઈએ નવમું, પારખતા ન આવડવું એટલે કે સારી રીતે ઓળખી ન શકવું, સારી રીતે ઓળખી ન શકવું. તો વાક્ય જોઈએ, આપણને ઘણી વાર સાચી વ્યક્તિને પારખતા આવડતું નથી. દસમું, કશી ગમ ન હોવી એટલે કે કશી સમજણ ન પડવી, કંઈ ખબર ન પડવી. તો આપણે વાક્ય જોઈએ, મને આ બાબતે કશી ગમ ન પડી ન હતી. અગિયારમું, ઢીલ કરવી એટલે કે વાર લગાડવી, ઢીલું મૂકવું. વાક્ય જોઈએ, મેં સ્ટેશને સમયસર પહોંચવામાં ઢીલ કરી. હવે બારમું જોઈએ, હરામનો પૈસો ન ખાવ ખપવો, મહેનત વગરના પૈસા ન લેવા અથવા તો પારકાનો પૈસો ન લેવો. તો વાક્ય જોઈએ, મોચીને હરામનો પૈસો ખપતો ન હતો. હવે આપણે જોઈએ સાઈઠમાં, નીચેના વાક્યોના યોગ્ય સ્થાને વિરામ ચિહ્નો મૂકો. આપણને વાક્ય આપેલું છે, એમાં આપણે યોગ્ય વિરામ ચિહ્નો મૂકવાના છે. તો પહેલું છે, કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. તો હવે ત્યાં કયા વિરામ ચિહ્નો આવશે, કયું વિરામ ચિહ્નો આવશે? તો પૂર્ણ વિરામ આવશે. આ વાક્ય છે એ પૂરું થઈ ગયું છે, સાદું વાક્ય છે. કાશી નગરીમાં એક મોચી રહેતો હતો, પૂર્ણ વિરામ. બીજું, પૂર્ણ વિરામ એટલે કે એક નાનું એવું ટપકું, નીચે જે વાક્ય પૂરું થાય એને આપણે શું કહેવાય, પૂર્ણ વિરામ. એટલે વાક્ય પૂરું થઈ ગયું છે એટલે કે પૂર્ણ વિરામ, સંપૂર્ણ વિરામ કરી દીધું છે. બીજું જોઈએ, બેફિકર રહો, મહારાજ ભાઈનો નહીં ચૂકું. હવે એમાં જો અડધું વાક્ય આપણને એમાં વિરામ પામીએ છીએ, શું કરીએ છીએ, આપણે વિરામ પામીએ છીએ. બેફિકર રહો, મહારાજ ભાઈનો નહીં ચૂકું. જો ત્યાં મહારાજ ત્યાં આપણે અટકીએ છીએ તો ત્યાં શું આવશે, અલ્પ વિરામ. હજી આપણે પૂર વિરામ નથી પામ્યો, હજી વાક્ય અધૂરું છે. તો બેફિકર રહો, મહારાજ અલ્પ વિરામ વાયદો નહીં ચૂકવું. હવે વાક્ય પૂરું છે એટલે પૂર્ણ વિરામ. ત્રીજું, કેમ મૂંગા થઈ ગયા. હવે આજે પ્રશ્ન પૂછે છે, કેમ મૂંગા થઈ ગયા. આપણને પ્રશ્ન કેમ પૂછે, કેમ મૂંગા થઈ ગયા, તો શું આવશે, પ્રશ્નાર્થ ચિહ્ન. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન આપણને જે વાક્ય પૂછવામાં આવેલું છે એટલે પ્રશ્ન કરવામાં આવેલું છે એટલે આપણે શું પૂછવાનું છે, પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આપણે જોઈએ ચોથું, આવું મફતનું સોનું શું કરવું છે. જો આમાં આપણને પ્રશ્ન છે તો શું આવશે, પ્રશ્નાર્થ ચિહ્ન. છેલ્લે જો પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની છે તેને શું કહેવાય, પ્રશ્નાર્થ ચિહ્ન. હવે પાંચમું જોયું, જોયું તો ઓજાત બધા સોનાના એટલે એ આશ્ચર્ય પામી ગયા છે એટલે શું આવશે, ઉદ્ગાર ચિહ્ન. છઠ્ઠું, તું તો બહાદુર, જો તું તો બહાદુર અસલી જોઈને ભાગ્યો, બંનેમાં ઉદ્ગાર આવશે. બહાદુર ત્યાં પણ ઉદ્ગાર આવશે અને છેલ્લે પણ ઉદ્ગાર આવશે. હવે સાતમું જોઈએ, આપ ખરા સાધુ એમાંય ઉદ્ગાર આવશે, આપ ખરા સાધુ. આઠમું જોઈએ, વાહ કેટલો સરસ બગીચો. હવે વાહ છે ત્યાં આપણને ઉદ્ગાર આવશે, કેટલો સરસ બગીચો ત્યાં પણ ઉદ્ગાર છે. હવે જોઈએ નવમું, તમે કેમ જાઓ છો, આપણને પ્રશ્ન પૂછ્યો છે એ તો પ્રશ્નાર્થ ચિહ્ન. હવે જોઈએ આ દસમું, આજથી તમે મારા ગુરુ, ત્યાં પણ ઉદ્ગાર ચિહ્ન આવશે. હવે જોઈએ અગિયારમું, સીવી દો તો શું લો, આપણને પ્રશ્ન કર્યો છે, સીવી દો તો શું લેશો એમ એટલે પ્રશ્નાર્થ ચિહ્ન. બારમું જોઈએ, એક મુઠ્ઠી ચણા તો મારી પાસે
છે, પૂર્ણ વિરામ વાક્ય પૂર્ણ છે, આ કાંઈ ઉદ્ગાર નથી, કંઈ પણ નથી, એટલે આ છે પૂર્ણ વિરામ, એટલે વાક્ય છે એ પૂરું થઈ ગયું છે, એટલે ત્યાં શું આવશે? પૂર્ણ વિરામ. હવે ત્યારનું જોઈએ, મારી પાસે સિવેલા તૈયાર નથી મહારાજ. જો તૈયાર નથી ત્યાં વાક્ય અડધું પૂરું થયું છે, પછી મહારાજ, પછી છેલ્લે ઉદ્ગાર આવશે, અલ્પવિરામ તૈયાર નથી ત્યાં અલ્પવિરામ, અને છેલ્લે મહારાજ છે ત્યાં ઉદ્ગાર જોતા. હવે આપણે જોઈએ 61 પૂર્ણ વિરામ. આપણને જો નિશાની પણ આપેલી છે, કયા કયા નિશાનીને શું શું કહેવાય. પૂર્ણ વિરામ તો જે કૌંસમાં આપણે ટપકું આપેલું છે, અલ્પવિરામ તો સાતળા જેવું, નાનું એવું સાતળા જેવું જો તમને દેખાય છે એ, પછી પ્રશ્નાચિહ્ન ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કરી નવા વાક્યો બનાવો. હવે તમારા લાઈનમાં તમારા નવા વાક્ય લખવાના છે, તો આપણે જોઈએ. પહેલું, મોચી બહુ પ્રામાણિક હતો, એ પૂર્ણ વિરામ. બીજું જોઈએ, સાધુને નવાઈ લાગી ત્યાં પણ પૂર્ણ વિરામ. મહારાજ અલ્પવિરામ, પણ તમને માણસ પારખતા આવડતું નથી, પૂર્ણ વિરામ. ચોથું, મોચી સાચુકલો છે ત્યાં આપણે પૂર્ણ વિરામ અલ્પવિરામ આવશે. ખરેખરો ભગત છે ત્યાં પણ અલ્પવિરામ હશે. કોઈ પણ બે વાક્યને જોડવાના હોય ત્યાં અલ્પવિરામ આવે. કદી જૂઠું બોલવું નહીં, અથવા તો એકથી વધારે વસ્તુને આપણે જોડીએ ને ત્યારે આપણે શું આવશે? અલ્પવિરામનો ઉપયોગ કરીએ. દાખલા તરીકે છાસ, દૂધ અને દહીં. છાસ પછી અલ્પવિરામ કરશું, પછી દૂધ કરશું, પછી અને દહીં આપણે એવી રીતના લખીએ ને, એટલે ત્યાં આપણે અલ્પવિરામ મૂકતા જઈએ છીએ. મૂકતા જઈએ છે કે નહીં? હવે એવી રીતે અહીંયા પણ આપણને કીધું છે, હજી વાક્ય છે મોટું પણ એ પૂરું થયું નથી, એટલે મોચી કંઈ સાચુકલો છે અલ્પવિરામ, ખરેખરો ભગત છે અલ્પવિરામ, કદી જૂઠું બોલતો નથી. આમાં 3 વાક્ય સમાયેલા છે પણ એ અધૂરા અધૂરા છે. હવે જોઈએ 5, દોઢ તો કહેવાનો પણ લેવાના કેટલા, આપણને પ્રશ્ન કરેલો છે તો એ પ્રશ્ન ચિહ્ન આવશે. હવે 6, નાક શું કામ ધક્કા ખાઓ છો, હવે એ પણ પ્રશ્ન છે, એટલે પ્રશ્ન ચિહ્ન. હવે જોઈએ 7, જે કહેવાના એ લેવાનું, મહારાજ ત્યાં અમે જે કહેવાના એ લેવાના, ત્યાં આવશે અલ્પવિરામ, પછી એટલે મહારાજ છે ત્યાં ઉદ્ગાર ચિહ્ન. હવે 8 જોઈએ, મોચી ભગત ત્યાં આપણે જો અટકીએ છીએ, બોલીએ ત્યારે વાક્ય બોલીએ ત્યારે અટકીએ છીએ, નામ સાચી વાત છે મોચી ભગત, ત્યાં અલ્પવિરામ આવશે અને સાચી વાત છે ત્યાં ઉદ્ગાર ચિહ્ન આવશે. હવે 62 છે, મહેનતનો મહિમા વિશે 10-12 વાક્યના નિબંધ લખો. આપણે જે મહેનત કરેલી છે એનો મહિમા કેવો હોય છે એ આપણે લખવાનું છે, તો લખો. અહીંયા માણસના જીવનમાં મહેનતનું ખૂબ જ મહત્ત્વ છે, તો છે જ, મહેનત કર્યા વગર આપણે સફળતા મળતી નથી. તો સફળતા મેળવવા માણસે હંમેશા મહેનત એટલે કે પુરુષાર્થ કરવો જ પડે છે. મહેનત વગર કોઈ જ વસ્તુ મળી શકતી નથી. જો આપણે પરીક્ષામાં મહેનત કરશું તો જ આપણને સફળતા મળે છે એવું કહે છે, એટલે મહેનત કર્યા વગર આપણને કોઈ પણ મળતું નથી. જ્યારે પણ માણસના જીવનમાં દુઃખ આવે ત્યારે તે આમ તેમ અનેક જાતના વિચારો કરવા લાગે છે. એ સુખ, દુઃખ, તકલીફને દૂર કરવા અનેક ઉપયોગ વિચારો છે, પણ માત્ર વિચારો જ કરવાથી આવી પડેલ તકલીફ કે દુઃખ દૂર થતું નથી. તેને દૂર કરવા મનુષ્ય પોતે જ મહેનત કરવી પડે છે, જાતે જ મહેનત કરવી પડે છે. કે જો આપણે વાંચીએ નહીં અને બાજુવાળા વાંચતા હોય તો આપણે એમ કહી શકીએ કે એ વાંચે છે એટલે સારું, ચાલો કાંઈ વાંધો નહીં, એ મહેનત કરશે એટલે મને ફાયદો થશે, એવું નહીં. એ મહેનત કરશે તો એને જ ફાયદો થશે, આપણને ફાયદો થવાનો નથી. હવે પછીનો પેરેગ્રાફ, પરિશ્રમ એ જ પારસમણી છે. વિપત્તિના સમયમાં મહેનત જ આપણને નવા માર્ગે આગળ વધવાની અને મુશ્કેલી દૂર કરવાની હિંમત આપે છે. હવે આપણે પછીનો પેરેગ્રાફ છે, આવી પડેલી મુશ્કેલીને દૂર કરવામાં મહેનત કરવામાં આવે તો કોઈ તકલીફ પડતી નથી અને તેમાં ઈશ્વર પણ સાથ આપે છે. સફળતા પ્રાપ્ત કરવા મહેનત કરવી ખૂબ જ જરૂરી છે. વિચાર માત્રથી વિપત્તિ દૂર ન થાય તેના માટે પુરુષાર્થ કરવો જરૂરી છે. તેથી જ કહેવાય છે, જો પછી ગુરુ વિરામ આપણને આપેલું છે, ઉદ્યમેન હિ સિંધ્યતિ કાર્યાણી ન મનોરથે,
એટલે કે ઉદ્યમ કરતા કરવાથી જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે, કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે, આપણા કાર્ય મનોરથ પૂર્ણ થાય છે. બસ જો આપણે અહીંયા આપણે આ પાઠ પૂરો કર્યો છે, હવે પછી આપણે યુનિટ આપણે ચોથું શરૂ કરીશું. થેન્ક યુ.